नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 गणित में आपणे गया लेक्चर में चेप्टर 5 युक्लिडनी भूमिति नो परिचय पूर्ण कर्यो हतो। आज मित्रों आपणे एक नवो चेप्टर चेप्टर 15 संभावनानी शुरुआत करीए। मित्रों तमारा तमारी बुकनी अंदर जे पण चेप्टर आपेला छे बधामां लगभग सौथी सहेलू चेप्टर संभावना छे। आ चेप्टर 10मा धोरणमां पण आवे छे, एकदम सहेलू चेप्टर है, एटले तमारे वधारे कई ध्यान राखवानी जरूर नहीं पड़े। चेप्टर नो टाइटल आपेलू छे मित्रों संभावना। आपणे घणी वार रोजिंदा जीवन में संभावना अथवा तो शक्यता वगैरह जेवा शब्दों सांभळता होईए छीए, एटले घणी वार आपणे संभावना अथवा तो शक्यता जेवा शब्दों उपयोग करीए छीए। मित्रों कोई घटनानी अंदर शक्य परिणामों खबर होय पण क्यूँ परिणाम मळशे एनी संभावना तमारे शोधवी हो तो त्यारे आ चेप्टर नी अंदर जे सूत्र छे एनो उपयोग करीने आपणे शोधी शकीए। उदाहरण तरीके आपणे कोई सिक्को उछाळवो छे तो एना बे शक्य परिणामो तमने खबर ज छे के सिक्को उछाळीए तो छाप मळे अथवा तो कांटो मळे। पण छाप मळशे अथवा तो कांटो मळशे एनी संभावना शोधवी होय तो तमे सूत्रनी मददथी शोधी शको। एवी रीते कोई समतोल पासो छे, तमे समतोल पासो जोयो होय तो एना पर 1 થી 6 अंको लखेला होय छे। मित्रों पासाने 6 सपाटी होय एटले पासा पर 1 થી 6 अंको लखेला होय छे। हवे पासो उछाळो तो कुल शक्य परिणामो तमने खबर छे कि 1 થી 6 नी वच्चे ज आवशे, आनी सिवायनुं कोई परिणाम मळे नहीं। पण पासा परनो अंक 2 मळे, 3 मळे, 5 मळे एनी तमारे संभावना शोधवी होय तो ए पण तमे सूत्रनी मददथी शोधी शको। तो मित्रों चेप्टर की शुरुआत करिए आपणे कि आपणा रोजिंदा जीवन में केटलीक चोक्कस घटनाओ जोवा मळे छे। आपणे घणी वखत चोक्कस घटनाओनो अनुभव करता होईए। कई चोक्कस घटना मित्रों? कि सूर्यनुं पूर्वमां उगवुं आ चोक्कस घटना छे। गमे एटला वर्ष थाय गमे त्यारे सूर्य हमेशा पूर्वमां ज उगे छे। पृथ्वी पर सूर्य हमेशा क्यां उगे छे मित्रों? पूर्वमां। एटले आ चोक्कस घटना थशे। હવે સંભાવના શબ્દ છે એની શરૂઆત ક્યારથી થઈ? એમ 17મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી પાસ્કલને અને ફરમાને સંભાવના વિશેનો વિચાર આવ્યો। શરૂઆતમાં જુગારની રમતમાં શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો વિચાર થવા લાગ્યો। એટલે મિત્રો 17મી સદીની અંદર ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા પાસ્કલ અને ફરમા, એમને સૌ પ્રથમ વખત સંભાવના વિશેનો વિચાર આવ્યો હતો। અને સંભાવનાની શરૂઆત શેમાં મિત્રો? જુગારની રમતમાં શક્યતાઓ વિચારવા માટે થવા લાગે। જુગારની રમત ગેમ્બલિંગ જે પત્તાની રમત હોય છે એની અંદર શક્યતાઓ વિચારવા માટે સંભાવનાનો ઉપયોગ થવા લાગ્યો કે કોણ કેટલી વખત જીતે છે, કયા પત્તા હોય તો ક્યારે જીતે, એવી રીતે। પાછળથી તેનો ગાણિતિક સ્વરૂપે પણ વિકાસ થયો। એટલે શરૂઆતમાં જુગારની રમત માટે આનો ઉપયોગ થતો સંભાવનાનો, પણ પછીથી ગાણિતિક સ્વરૂપે પણ તેનો વિકાસ થયો, ગણિતની અંદર પણ તેનો વિકાસ થતો ગયો। મિત્રો કેટલીક ઘટનામાં આપણને શક્ય પરિણામો ખબર હોય પણ કયું પરિણામ મળશે તે ખબર ના હોય ત્યારે સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે છે। મેં કીધું ને મિત્રો તમને કે શક્ય પરિણામો તમને ખબર છે પણ કયું પરિણામ મળશે તે ખબર નથી ત્યારે સંભાવનાનો ઉપયોગ કરવામાં આવે। ઉદાહરણ આપ્યું છે કે સિક્કો ઉછાળવાની ઘટના હોય તો એમાં શક્ય 2 પરિણામો મળે છે, છાપ અને કાંટો। આની સિવાયનું કોઈ ત્રીજું પરિણામ નહીં મળે, પણ કયું પરિણામ મળશે તે સિક્કો ઉછાળ્યા પછી જ ખબર પડે। એટલે છાપ મળશે અથવા તો કાંટો મળશે એ સિક્કો ઉછાળો પછી જ તમને ખબર પડે, ઉછાળ્યા પહેલા ખબર પડે નહીં। મિત્રો સંભાવના શોધવી હોય તો આખા ચેપ્ટરમાં મેઇન એક જ સૂત્ર છે કે કોઈ પણ ઘટના આપેલી હોય, તમને પ્રશ્નની અંદર અલગ અલગ ઘટનાઓ આપેલી હશે તો અલગ અલગ ઘટના હોય તો એક ઘટનાને આપણે એ વડે દર્શાવીશું, બીજી ઘટનાને બી વડે, ત્રીજી ઘટનાને સી વડે, ચોથી ઘટનાને ડી વડે, એવી રીતે આપણે દર્શાવવાની। તો ઘટના એની સંભાવના, ધારો કે કોઈ ઘટના લઈ લીધી આપણે ઘટના એ, તો ઘટના એની સંભાવના માટેનું સૂત્ર ઘટના એની સંભાવના બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા, કે ઘટના એ ઉદ્ભવે છે
એના માટેના જે પરિણામો હોય એ પરિણામોની સંખ્યા અને છેદમાં કુલ પરિણામોની સંખ્યા, જે તમે પ્રયોગ કરો છો એના કુલ પરિણામો એની સંખ્યા છેદમાં આવશે મિત્રો. આ ઘટના એની સંભાવના છે એને આપણે પી ઓફ એ વડે દર્શાવીશું. પી બ્રેકેટમાં એ, જે સંભાવના શબ્દ છે ને મિત્રો, સંભાવનાને ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી કહેવાય. સંભાવનાને ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો? પ્રોબેબિલિટી. એટલે પી ઓફ એ એટલે કે પ્રોબેબિલિટી ઓફ ઇન્સિડન્ટ એ, ઘટના એની સંભાવના. પી ઓફ એ બરાબર આર અપોન એન. આર એટલે મિત્રો ઘટના એના પરિણામોની સંખ્યા, જે ઘટના એ ઉદ્ભવ એના માટેના પરિણામોની સંખ્યા એને આપણે આર વડે દર્શાવ્યો. અને કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામો એને સેના વડે દર્શાવ્યા મિત્રો? એન વડે. એટલે દરેક પ્રશ્નની અંદર જે ઘટના એ આપેલી હોય, ઘટના બી આપેલી હોય, ઘટના સી આપેલી હોય, એ દરેક માટે આપણે આરની કિંમત લખી નાખીશું. પહેલાં સૌથી ઉપર એનની કિંમત લખવાની, પછી ઘટના એમ લખીને આપણે આરની કિંમત લખીશું. એ આપણે દાખલા ગણીએ એટલે તમને વધારે ખબર પડશે. પછી અત્યારે આ સૂત્ર યાદ રાખવાનું છે મિત્રો, એકદમ સિમ્પલ સૂત્ર છે કે ઘટના એની સંભાવના બરાબર ઘટના એના પરિણામોની સંખ્યા, એટલે કે ઘટના એ ઉદ્ભવે એના પરિણામોની સંખ્યા, અને નીચે કુલ પરિણામોની સંખ્યા, એટલે પી ઓફ એ બરાબર આર અપોન એ એન. મિત્રો કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અથવા તો ઝીરોથી વધુ પણ એક અથવા એકથી ઓછી હોય છે. એટલે કોઈ પણ ઘટના હોય ને મિત્રો એની સંભાવના ઝીરોથી એકની વચ્ચે હોય અથવા ઝીરો હોય અથવા તો એક હોય. એટલે આ ચેપ્ટરમાં તમને જે પણ જવાબો મળશે એ મોટા ભાગે ઝીરો અને એકની વચ્ચે મળશે. ઝીરો અને એકની વચ્ચે અથવા તો ઝીરો મળશે અથવા તો એક મળશે, પણ આની સિવાયના કોઈ પણ જવાબો તમને મળશે નહીં. એકથી વધારે કિંમત ક્યારેય મળશે નહીં, અથવા તો ઝીરોથી ઓછી માઇનસની અંદર પણ તમને જવાબ નહીં મળે. એટલે મિત્રો આ રીતે લખ્યું છે કે ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન, કે આ જે ઘટના એની સંભાવના છે એ ઝીરો અથવા તો ઝીરોથી વધારે, તમને કીધું ને ઝીરો અથવા ઝીરોથી વધારે, પણ એક અથવા એકથી ઓછી હોય છે. તમને ખબર પડી ગઈ હશે મિત્રો કે કોઈ પણ ઘટનાની સંભાવના ઝીરો અને એકની વચ્ચે હોય અથવા ઝીરો હોય અથવા તો એક હોય, પણ આની સિવાયની બીજી કોઈ કિંમત મળશે નહીં. મિત્રો કોઈ પણ ચોક્કસ ઘટના હોય તો ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય છે. ચોક્કસ ઘટના તમને જે પરિણામો હોય, પરિણામો ચોક્કસ ખબર હોય તો એ ઘટનાની સંભાવના કેટલી થાય મિત્રો? એક થાય. તમને આગળ જે ચોક્કસ ઘટના કીધી કે સૂર્ય પૂર્વમાં ઉગે તો એની સંભાવના કેટલી થાય? એક, કેમ કે પૂર્વમાં જ ઉગશે, બીજી કોઈ જગ્યાએ ઉગશે નહીં. બીજું ઉદાહરણ જોઈએ તો એક બોક્સની અંદર બધા પીળા રંગના દડા હોય, કોઈ બોક્સ છે એની અંદર પીળા રંગના દડા છે, 10 દડા છે. હવે તમે આંખ બંધ કરીને કોઈ પણ બોલ પસંદ કરો તો એ પીળા રંગનો મળે એની સંભાવના કેટલી થાય મિત્રો? એક થાય, કેમ કે કોઈ પણ દડો તમે પસંદ કરશો તો એ પીળા રંગનો જ મળશે, બીજા કોઈ રંગનો મળશે નહીં. અશક્ય ઘટનાની સંભાવના ઝીરો થાય. ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના એક થાય, પણ અશક્ય ઘટના હોય તો એની સંભાવના ઝીરો થાય મિત્રો. અશક્ય ઘટના એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગે તો એ અશક્ય ઘટના થઈ ગઈ, તો એની સંભાવના ઝીરો. અથવા તમને ઉદાહરણ આપ્યું કે એક બોક્સમાં 10 પીળા રંગના દડા છે. હવે આંખ બંધ કરીને કોઈ પણ દડો પસંદ કરીએ, યાદચ્છિક રીતે કોઈ પણ દડો પસંદ કરીએ તો એ લાલ રંગનો મળે તેની સંભાવના કેટલી? તો તમને લાલ રંગનો દડો મળશે નહીં, કેમ કે બધા દડા કેવા છે? પીળા રંગના. તો આ અશક્ય ઘટના કહેવાય. એટલે અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય મિત્રો? ઝીરો થશે. હવે ઘટના એ ઉદ્ભવતી નથી એને ઘટના એની પૂરક ઘટના કહેવાય. ઘટના એ ઉદ્ભવે છે અને ઘટના એ ઉદ્ભવતી નથી, તો ઘટના એ ઉદ્ભવતી નથી એને શું કહેવાય મિત્રો? ઘટના એની પૂરક ઘટના. હવે એની પૂરક ઘટના હોય તો એને એ બાર વડે અથવા તો એ ડેશ વડે દર્શાવાય છે. આ પણ યાદ રાખજો મિત્રો, ઘટના એ ઉદ્ભવતી નથી એને શું કહેવાય? ઘટના એની પૂરક ઘટના. અને એને દર્શાવવા માટે એ બાર અથવા તો એ ડેશ વડે એને દર્શાવી શકાય. ઘટના એ અને ઘટના એ ઉદ્ભવતી નથી એટલે કોઈ પણ ઘટના અને તેની પૂરક ઘટના,
તેમને નિવારક ઘટનાઓ કહેવાય. શું કહેવાય મિત્રો? પરસ્પર નિવારક ઘટનાઓ. યાદ રાખજો કે કોઈ પણ ઘટના અને કોઈ ઘટના ઉદ્ભવતી નથી, એ બંને ઘટનાઓને શું કહેવાય? એકબીજાની નિવારક ઘટનાઓ. નિવારક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો એક થાય છે. આ બંને જે ઘટનાઓ એની સંભાવનાઓનો સરવાળો કેટલો થાય? એક થાય. એટલે આપણે સૂત્ર લખેલું છે મિત્રો, પી ઓફ એ એટલે કે ઘટના એ ઉદ્ભવે છે, અને પી ઓફ એ બાર એટલે કે ઘટના એ ઉદ્ભવતી નથી. આનો અર્થ એ થાય કે ઘટના એ ઉદ્ભવે છે, અને આનો અર્થ એમ થાય કે ઘટના એ ઉદ્ભવતી નથી. એ બંનેનો તમે સરવાળો કરો, કેટલા મળે છે મિત્રો? એક મળે. આ સૂત્ર પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારે પરીક્ષામાં એક માર્કનો ઓબ્જેક્ટિવ આ સૂત્ર પરથી હશે જ, 100% હશે મિત્રો. ઓકે, એટલે ઘટના એ ઉદ્ભવે છે અને ઘટના એ ઉદ્ભવતી નથી. આ બંને પરસ્પર નિવારક ઘટનાઓ છે, અને નિવારક ઘટનાઓ હોય તો એની સંભાવનાનો સરવાળો કેટલો થાય મિત્રો? એક થાય. એટલે આ બંને જે ઘટનાઓ છે એનો સરવાળો કર્યો આપણે એટલે એક મળે છે. ખબર પડી ગઈ મિત્રો થિયરીમાં? તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે સ્વાધ્યાય 15.1 ની શરૂઆત કરીએ. એમાં પહેલા દાખલાની અંદર રકમ આપેલી છે મિત્રો. રકમ સમજીએ કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો. એ ક્રિકેટની રમતમાં કોઈ સ્ત્રી ખેલાડી છે અને 30 બોલ રમીએ 30 બોલમાંથી 6 વાર એણે દડાને ક્ષેત્ર રેખાની બહાર એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો છે. બાઉન્ડ્રી જે લગાવેલી હોય એની બહાર એટલે કે 4 અથવા તો 6 માટે મોકલ્યો છે. તેણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. તમારે સંભાવના શેની શોધવાની છે મિત્રો? કે એણે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય એની સંભાવના શોધવાની છે. તો મિત્રો, અહીંયા સ્ત્રી ખેલાડી કુલ 30 બોલ રમે છે, તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થાય મિત્રો? 30 થશે. એટલે આવા જે પણ દાખલાઓ આપેલા હોય એનું પહેલું સ્ટેપ, સૌથી પહેલાં તમારે કુલ પરિણામો લખી નાખવાના, એનની કિંમત લખી નાખવાની. તો કુલ પરિણામો, કુલ પરિણામો એન બરાબર કેટલા મળ્યા મિત્રો તમને? 30. કુલ 30 બોલ રમે છે એટલે એન બરાબર 30. હવે મિત્રો, જે અલગ અલગ ઘટનાઓ આપેલી હોય એમાં કોઈ એક ઘટનાને આપણે એ વડે દર્શાવાય, બીજી ઘટનાને બી વડે, ત્રીજી ઘટનાને સી વડે. તો અહીંયા એક જ ઘટના શોધવાની છે કે દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની મિત્રો. તો આપણે એ ઘટનાને એ વડે ધારી લઈએ. ધારો કે ઘટના એ, આવી રીતે લખવાનું, પછી જે અહીંયા લાઈન આપી હોય એ લાઈન અહીંયા લખી નાખવાની કે ખેલાડીએ દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય. ખેલાડીએ દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય. હવે મિત્રો તમે વિચારો, રકમ પરથી વિચારો તમે કે કેટલી વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે? તો 6 વાર દડાને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો છે. હવે કેટલી વાર બહાર નથી મોકલ્યો તો શું કરવું પડે? 30માંથી 6 માઇનસ કરવા પડે. 30માંથી 6 માઇનસ કરો એટલે તમને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યા હોય તેના પરિણામો મળી જશે. તો ઘટના એ માટે આપણે પરિણામો શોધવા છે. તો આર બરાબર કેટલા થાય? 30 છે, 30માંથી 6 માઇનસ કરવા પડે. આરની કિંમત તમને મળી ગઈ, કેટલી મળે છે? 24. આરની કિંમત તમને 24 મળી ગઈ. એટલે મિત્રો અલગ અલગ સ્ટેપ યાદ રાખજો. પહેલું સ્ટેપ કયું કીધું તમને? કે રકમ પરથી સૌથી પહેલાં કુલ પરિણામો એની સંખ્યા લખવાની, એની પછી જે ઘટનાઓ આપેલી હોય અલગ અલગ ઘટનાઓ તો પહેલી ઘટનાને એ, પછી બીજી ઘટનાને બી, ત્રીજી ઘટનાને સી, એવી રીતે નામ આપવાના. તો અહીંયા એક જ ઘટના છે અને આપણે નામ આપી દીધું, ધારો કે ઘટના એ, અને જે અહીંયા ઘટના આપી હતી એ જ લાઈન આપણે લખી નાખી કે ખેલાડીએ દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય. મિત્રો અહીંયા ખેલાડી 6
છ વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલે છે તો કેટલી વખત બહાર નથી મોકલતો, એટલે ઘટના એ માટે આરની કિંમત શોધવાની મિત્રો. આ રીતે ઘટના લખ્યા પછી જે ઘટના આપેલી હોય, ઘટના એ હોય, ઘટના બી હોય અથવા ઘટના સી હોય, એના માટે આરની કિંમત તમારે અહીંયા લખવાની આની નીચે. તો છ વખત બહાર મોકલે છે એટલે 30માંથી 6 માઇનસ કરી નાખીએ એટલે 24 મળે. તો 24 વખત બહાર નીકળ બહાર બાઉન્ડ્રીની બહાર મોકલતો નથી. હવે આપણે સૂત્ર લખીએ મિત્રો, પી ઓફ એ. સૂત્ર તમને ખબર જ છે, આપણે હમણાં આગળ જોયું એ પ્રમાણે પી ઓફ એ બરાબર આર અપોન એન. આ જ સૂત્ર લખવાનું મિત્રો તમારે. પી ઓફ એ બરાબર આર અપોન એન. હવે આમાં કિંમતો મૂકી દઈએ મિત્રો. આર ની કિંમત કેટલી? 24. એન ની કિંમત કેટલી? 30. તો 24/30. હવે મિત્રો છેદ ઉડાડો, તમને ખબર પડી જશે. જો 6 ચોક 24, 6 પંચા 30, એટલે 4/5 મળે છે મિત્રો. એટલે ઘટના એની સંભાવના પી ઓફ એ બરાબર 4/5, આ તમને જવાબ મળી ગયો. એકદમ સિમ્પલ દાખલો છે મિત્રો, ખબર પડી ગઈ ને તમને. મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, બાકીના દાખલાઓ છે એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. અસ્તુ.